नमस्कार विद्यार्थी मित्र, धोरण 8 विषय संस्कृत पाठ 7 सुभाषितानी। सुभाषितानी एटले सुविचार, सुवाक्य बोध आपता श्लोको। विद्यार्थी मित्रों, आपणे आगळना तासमां 1-2 श्लोकनो अभ्यास करी गया। हवे आपणे ત્રીજો શ્લોક લઈશું। ન કચિત કસ્ય ચિત મિત્રમ, સંધિ છૂટી પડશે, કસ્ય વત્તા ચિત મિત્રમ, ન કચિત કસ્ય ચિદ રિપુવઃ। કો કચિત કોઈ, કસ્યચિત કોઈનું, ન મિત્રમ મિત્ર નથી, ન કચિત કસ્યચિત મિત્ર કોઈ કોઈનો મિત્ર નથી, ન કચિત કચચિત રિપુવઃ કોઈ કોઈનો દુશ્મન નથી, રિપુવઃ એટલે દુશ્મન, કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો દુશ્મન નથી। વ્યવહારેણ જાયંતે મિત્રાણી, વ્યવહારથી જ મિત્ર ઉત્પન્ન થાય છે। રિપવશ તથા, વ્યવહારથી મિત્ર ઉત્પન્ન થાય છે, વ્યવહારથી દુશ્મન ઊભા થાય છે। ન કચિત કચચિત મિત્રમ, કોઈ કોઈનો મિત્ર નથી, ન કચિત કસ્યચિત રિપવઃ કોઈ કોઈનો દુશ્મન નથી। વ્યવહારથી જ, વ્યવહારેણ જાયતે મિત્રાણી, વ્યવહારથી જ મિત્ર ઉત્પન્ન થાય છે। વ્યવહારેણ જાયંતે રિપવસ તથા, વ્યવહારથી દુશ્મન ઊભા થાય છે। એટલે કે આપણા નજીક ઉપરોક્ત શ્લોકમાં મિત્રનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે મિત્ર જન્મતાની સાથે જ મિત્ર હોતા નથી અને જન્મતાની સાથે જ દુશ્મન હોતા નથી, કે આપણો જેવો જેવો જેની સાથે વ્યવહાર એવો એની સાથે મિત્રતા, જેવો વ્યવહાર આપણો ખોરવાય એટલે તરત શું થઈ જાય, દુશ્મન। પાકો જ મિત્ર હોય, આપણે સાથે જ રહેતો હોય, સુખ દુઃખમાં સાથ આપતા આપતા દુઃખ સમયે એ આપણને સાથ ન આપે તો એ મિત્ર હોય છે, કેવો શું થઈ જાય છે, દુશ્મન। એટલે વ્યવહારથી જ મિત્ર દુશ્મન બને છે, કે આપણો એની સાથે વ્યવહાર સારો રહે નહીં તો દુશ્મન ઊભા થાય છે। ઉપરોક્ત શ્લોકમાં વ્યવહારનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે વ્યવહાર દ્વારા જ મિત્રો થાય છે અને વ્યવહાર દ્વારા દુશ્મન ઊભા થાય છે। ચોથો શ્લોક, પિબંતી નદ્યઃ સ્વયમેવ ન અંભઃ, અંભઃ એટલે પાણી, ન નથી પીબંતી પીતા નથી, નદ્યઃ નદી, સ્વયમેવ પોતાનું જ, સ્વયમેવ પોતાનું જ, નભઃ પાણી, ન પીબંતી પાણી પીતા નથી, નદી પોતે જ પોતાનું પાણી પીતી નથી। સ્વયં ન ખાદતી ફલાની વૃક્ષા, સ્વયં જાતે જ ફલાની વૃક્ષા, ફળવાળા વૃક્ષો પોતે, સ્વયં પોતે જ ન ખાદંતી ફલાની, ફળ ખાઈ જતા નથી, વૃક્ષો પોતે જ ફળ ખાતા નથી। વૃક્ષો પર ફળ આવે પણ વૃક્ષો પોતે જ પોતાનું ફળ ખાઈ જતા નથી, એ બીજા માટે હોય છે, પર ઉપયોગ માટે હોય છે। તેવી જ રીતે નદીમાં વહેતું પાણી નદી જ પોતે પી જતી નથી, પરંતુ બીજાના ઉપયોગ માટે હોય છે। સસ્યમ ખલ્લુ વારીવાહા, સસ્યમ ખલ્લુ ખરેખર, સસ્ય વારીવાહા એટલે વાદળાઓ, ખરેખર વાદળાઓ પોતે વરસાવેલું પાણી સસ્યમ પોતે પી જતી નથી, ખરેખર વાદળા દ્વારા વરસાવેલું પાણી પોતે પી જતા નથી। પરોપકાર સંતા વિભૂતયઃ, સંતામ સંતજનોની સજ્જનોની, વિભૂતયઃ સંપત્તિ, પરોપકાર બીજાને માટે હોય છે, સંતોની સંપત્તિ બીજાને માટે હોય છે। અહીંયા આ ઉપરોક્ત શ્લોકમાં સંતોની સાથે કોને કોને વખડાવે, કોને કોને ઉપમા આપે છે, નદી એ સંત જેવું જીવન છે અને પોતાનું પાણી બીજા માટે હોય છે, તેવી જ રીતે વૃક્ષના ફળ વૃક્ષ માટે હોતા નથી એ બીજા માટે હોય છે, એવી જ રીતે વાદળા વરસાદ વરસાવે છે અને અનાજ પાકે છે તો અનાજ વાદળા ખાઈ જતા નથી પરંતુ બીજા માટે હોય છે, એટલે કહેશે કે સંતોની સંપત્તિ બીજા માટે હોય છે।
ઉપરોક્ત શ્લોકમાં પર ઉપકારનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે પોતાની સંપત્તિ પોતાને માટે હોતી નથી. નદી છે એ પોતે પોતાનું પાણી પી જતી નથી, તેવી જ રીતે વૃક્ષો છે પોતાના ફળ ખાઈ જતા નથી, એવી જ રીતે વાદળા છે વરસાવેલો વરસાદ દ્વારા અનાજ ઉત્પન્ન થાય તો એ પોતે ખાઈ જતા નથી, તેવી જ રીતે સંતોની સંપત્તિ દરેક હોય છે તે કેના માટે હોય છે, બીજા માટે હોય છે. અહીંયા આપણે આ બે શ્લોક પૂર્ણ કરી તાસ પૂર્ણ કરશું. અહીંયા સુધીના બે શ્લોક ચલાવ્યા, એ બે શ્લોકનું ગુજરાતી અર્થવિસ્તાર સહિત લેસનમાં લખું. અસ્તુ.